ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રીની અંદર ફરી પાછા આપણે આગળ વધીએ તો લાસ્ટ ટાઈમ આપણે દળ અને કદ વિશે આપણે સમજ્યા હવે કેટલાક કદના રૂપાંતરણો એ પહેલાં મિત્રો તમે જ્યારે આ વિડીયો લેક્ચરને યુટ્યુબની અંદર જોઈ રહ્યા છો ત્યારે વિડીયો આડો અથવા વિડીયો ઊભો કરીને જોશો તમને જે અનુકૂળ આવે તે બીજું પ્લસ તેમની અંદર હાઈ ક્વોલિટી થોડું કરજો એટલે તમને અહીં પીડીએફ અથવા તો બુક્સની અંદર રહેલા અક્ષર તમને ક્લિયર દેખાશે અને એમની સાથે તમને વધારે ખ્યાલ આવશે ઓકે મિત્રો બીજું દર વખતે હું કહેતો હોઉં છું મિત્રો મહેનત કરવી જ પડે બરાબર કેમેસ્ટ્રી અગિયાર સાયન્સની અંદર જેટલું તમે પ્રેક્ટિસ કરશો જેટલા અણુસૂત્રો લખશો જેટલા સમીકરણો લખશો એ બહુ ફાયદાકારક છે બરાબર છે આ એક રસાયણ વિજ્ઞાનનો પાયો છે એટલે એને બરાબર તૈયારી કરજો હજી પણ જે કંઈ પણ વિદ્યાર્થી મિત્રોએ અગાઉના લેક્ચર ન જોયા હોય એ જોજો તો હવે પછીના ભાગમાં યાની કે હવે પછીનું જે આપણું પ્રકરણ છે એમની અંદર તમને વિશેષ ખ્યાલ આવશે ઓકે ચાલો કદ એક લીટર બરાબર હજાર એમ તો એક સેન્ટીમીટર બરાબર એક એમ તો હજાર સેન્ટીમીટર ક્યુબ બરાબર હજાર એમ ચાલો આનું આપણે રૂપાંતરણ કરો હજાર સેન્ટીમીટર ક્યુબ એટલે દસ સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટર ગુણ્યા દસ સેન્ટીમીટર તમે જાણો છો દસ સેન્ટીમીટરના ડેસી મીટરમાં ઝીરો પોઈન્ટ વન મીટર દસ સેન્ટીમીટરના મીટર ઝીરો પોઈન્ટ વન મીટર દસ સેન્ટીમીટરના મીટર ઝીરો પોઈન્ટ વન મીટર એટલે એનો આન્સર મળ્યો આપણને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન મીટર ક્યુબ ખ્યાલ આવે છે મિત્રો એ જ પ્રમાણે હજાર લિટર બરાબર એક મીટર ક્યુબ અહીંયા પણ એનું રૂપાંતરણ કરેલું છે એક મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર ક્યુબ તો એક મીટરના સેન્ટીમીટર કેટલા સો એક મીટરના સેન્ટીમીટર સો એક મીટરના સેન્ટીમીટર સો તો આ રીતે એનું કન્વર્ટ કરેલું છે એ જ રીતે એક ડેસીમીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા લિટર કેટલા લિટર થાય મિત્રો એક લિટર કેવી રીતે તો કે આ ડેસીમીટર ક્યુબ એટલે મેં તમને કહ્યું છે આ ડેસીમીટર ક્યુબ એટલે ડેસી ક્યુબ અને મીટર ક્યુબ બંનેને લાગુ પડે એટલે એક ડેસીમીટર ગુણ્યા એક ડેસીમીટર ગુણ્યા એક ડેસીમીટર અને તમને ખ્યાલ છે એક ડેસીમીટરના સેન્ટીમીટર કેટલા થાય દસ તો એક ડેસીમીટરના દસ સેન્ટીમીટર એક ડેસીમીટરના દસ સેન્ટીમીટર ખ્યાલ આવે છે એટલે હજાર સેન્ટીમીટર ક્યુબ અને હવે તમે જોયું હવે હજાર સેન્ટીમીટર ક્યુબ બરાબર હજાર એમએલ તો બરાબર હજાર એમ અને હજાર એમએલ બરાબર એક લિટર ખ્યાલ આવે છે અહીંયા પણ બાજુમાં મેં દર્શાવેલું છે આ રીતે એના રૂપાંતરણો છે હવે બહુ એકદમ શોર્ટ મેથડ છે એક સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા ડેશી મીટર બરાબર છે હવે તમે ધ્યાનથી જોજો મિત્રો એકના એક સેન્ટી એટલે કેટલા દસની માઇનસ બે મીટરના મીટર ઓકે હવે આ દસની માઇનસ બે એમને સામે લઈ લેવાના લઈ લીધે જોજો આ દસની માઇનસ બે મેં એમને લઈ લીધા પછી બાજુમાં માઇનસ ફરજિયાત મૂકી દેવાનું ફરજિયાત દસની માઇનસ અહીંયા બે એને બાજુમાં માઇનસ અહીંયા મૂકી દેવાનું ફરી એકવાર કહું છું એકનો એક સેન્ટી એટલે દસની માઇનસ બે ઓકે અને મીટરના મીટર હવે આમાંથી આપણે ડેસી મીટરમાં જવું છે તો પહેલાં તમારી પાસે જે દસની માઇનસ બે જે છે ઘાત એને એમને મૂકી દેવાનું એ બાજુમાં એટલે મેં મૂકી દીધી મૂકી દીધી પછી એની બાજુમાં માઇનસ ફરજિયાત કરવા ગમે તેમાં રૂપાંતરણ કરો માઇનસ બે કરી નાખો બરાબર છે હવે ડેસી એટલે કેટલા થાય દસની માઇનસ વન એટલે મેં માઇનસ વન કરી સમજો છો તમે મારી વાત એટલે મેં માઇનસ વન કરી છે હવે દસની માઇનસ બે એમના માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ વન માઇનસ બેમાંથી એક બાદ કરેલો દસની માઇનસ વન એટલે ઝીરો પોઈન્ટ વન ડેસીમીટર બરાબર આવા કોઈ પણ રૂપાંતરણ તમે અગાઉ આપણે એકમ અને પૂર્વક જોઈ ગયા એમાં તમે રૂપાંતરણ કરી શકો છો ઓકે તેવી જ રીતે હવે એના ઉપરથી કેટલાક સૂત્રો છે સમઘનનું કદ બરાબર એની સંજ્ઞા છે વી બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ સોરી લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે એલ ક્યુબ થાય હવે લંબઘનનું કદ પૂછે આ સમઘનનું હતું આ લંબઘનનું કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે એલ બી એચ તો અહીંયા બીજું એક સૂત્ર છે નળાકારનું કદ વી બરાબર વન બાય થર્ડ પાય આર સ્ક્વેર એચ તો આ બધા કેટલાક સૂત્રના રૂપાંતરણો હતા હવે એક્ઝામ્પલ છે એક ટાંકીની લંબાઈ એક મીટર પહોળાઈ બે પાંચ મીટર અને તેની ઊંડાઈ એક પોઈન્ટ પાંચ મીટર છે તો ટાંકીમાં કેટલું પાણી આપણે ભરી શકાય અથવા સમાઈ શકે તો અહીંયા તમે જોઈ શકો છો કે લંબઘનનું કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ કેટલી છે એક મીટર પહોળાઈ બે પોઈન્ટ પાંચ મીટર ઊંડા એટલે ઊંચાઈ એક પોઈન્ટ પાંચ મીટર ક્યુબ બરાબર તો અહીંયા ત્રણેયનું મીટર 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 એટલે મીટર ક્યુબ મેં કરી નાખ્યું છે હવે તમને બધાને ખબર છે એક મીટર ક્યુબ બરાબર હજાર લિટર તો ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર ક્યુબ બરાબર કેટલા ખ્યાલ આવે ત્રણ પંચોતેર તો ત્રણ પોઈન્ટ પંચોતેર મીટર ક્યુબ ગુણ્યા એક હજાર છેદમાં એક મીટર ક્યુબ મીટર ક્યુબ મીટર ક્યુબ ઉડી ગયા તો એની અંદર કેટલા લિટર પાણી સમાઈ શકે ત્રણ હજાર સાતસો પચાસ એ એમની અંદર એ પાણી સમાઈ શકે ઓકે મિત્રો ચાલો એક ટાંકીની લંબાઈ પોઈન્ટ પાંચ મીટર પહોળાઈ દસ ડેસીમીટર અને ઊંચાઈ સો સેન્ટીમીટર હોય તો ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે અહીંયા બધા જ એકમો સમાન હતા મીટર મીટર ને મીટર અહીંયા એવું નથી મિત્રો જુઓ તમે બરાબર અહીંયા એક એકમ મીટરમાં છે બીજો ડેસીમીટરમાં છે અને ત્રીજો સેન્ટીમીટરમાં છે તો મિત્રો તમને ખ્યાલ છે તો હવે કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પોઈન્ટ પાંચ મીટર ગુણ્યા દસ ડેસીમીટર ગુણ્યા સો સેન્ટીમીટર આપણે રકમમાંથી એની કિંમત મૂકી દીધી હવે કોને આજે ત્રણે ત્રણ એકમો છે કોઈ એક એકમને સમાન બનાવી નાખો તમને જે અનુકૂળ પડે તે બરાબર તો આપણે ડેસીમીટરમાં રૂપાંતરણ કરીએ તો પોઈન્ટ પાંચ મીટર એટલે પાંચ ડેસીમીટર દસ ડેસીમીટરના દસ ડેસીમીટર એમને રાખીશું સો સેન્ટીમીટર એટલે દસ ડેસીમીટર કારણ કે દસ સેન્ટીમીટર બરાબર એક ડેસીમીટર તો સો સેન્ટીમીટર કેટલા દસ ડેસીમીટર તો આ બધાનો ગુણાકાર કરો પાંચસો ડેસીમીટર ક્યુબ જવાબ આવ્યોનો એટલે પાંચસો લિટર કારણ કે એક ડેસીમીટર ક્યુબ એટલે એક લિટર થાય તો કેટલા લિટર થઈ ગયું પાંચસો લિટર બરાબર છે અહીંયા પણ બાજુમાં મેં સમજાવેલું છે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ એટલે પાંચ ડેસીમીટર અહીંયા હું તમને કહું ને પોઈન્ટ પાંચ મીટર બરાબર કેટલા ડેસીમીટર થાય એને મેં સમજાવ્યું છે બરાબર છે એટલે એમને દસ વડે ગુણો એટલે તમને અહીંયા મળી ગયું તો આવી રીતે આ બધા એના એકમોના રૂપાંતરણો આપ્યા છે એના કેટલાક એક્ઝામ્પલ પણ આપ્યા છે એનો વિગતવાર અભ્યાસ કરશો આગળ વધીએ મિત્રો ચાલો જુઓ આગળ એક એક્ઝામ્પલ છે એક ટાંકીની લંબાઈ એક મીટર છે પહોળા એક પોઈન્ટ પાંચ મીટર છે અને ઊંચાઈ કેટલી રાખવામાં આવે તો તે ટાંકીમાં બારસો લીટર પાણી ભરી શકાય મિત્રો એવું લાગે તો વિડીયોને પોઝ કરી આ દાખલા નોટબુકમાં લખી લેશો કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બારસો લીટર તો એનું કદ આપણને બારસો લીટર આપી દીધું છે એક મીટર લંબાઈ એક મીટર છે પહોળાઈ એક પોઈન્ટ પાંચ મીટર હવે એની ઊંચાઈ કેટલી રાખવામાં આવેલ ઊંચાઈ આપણે શોધવાની છે બરાબર છે તો ઊંચાઈને સૂત્રનો કરતા એટલે બાર મીટર ક્યુબ આનો ગુણાકાર કરશો એટલે છેદમાં બાર લીટર બાર હજાર લીટર એટલે બાર મીટર ક્યુબ એક મીટર છેદમાં એક પોઈન્ટ પાંચ મીટર તો બાર મીટર ક્યુબના છેદમાં એક પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર ઊંચાઈ કેટલી રાખવી પડે આઠ મીટરની ઊંચાઈ રાખો એટલે તમને એનો આન્સર મળી જાય આગળનો એક એક્ઝામ્પલ છે દાખલા નંબર એક જગ્યામાં સાત લિટર દૂધ ભરેલું છે સોરી એક જગમાં સાત લિટર દૂધ ભરેલું છે તો તેને દેશી મીટર ક્યુબમાં દર્શાવો ચાલો સાત લિટર એટલે કેટલા એમ થાય મિત્રો સાત હજાર એમએલ થાય ને અથવા સાત હજાર સેન્ટીમીટર ક્યુબ કારણ કે એક એમએલ બરાબર એક સેન્ટીમીટર ક્યુબ

એ સાત લીટર જે જગમાં દૂધ ભરેલું હતું એને સાત ડેસીમીટર ક્યુબ તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે ઓકે મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા એમ તો એક મીટર ક્યુબ બરાબર હજાર લીટર તો લીટરને સૂત્ર ન કરતાં બનાવો તો હજાર એમએલ થાય લીટરને સૂત્ર ન કરતાં બનાવો તો હવે આ અથવા તો લીટર એટલે હજાર એમએલ હવે મીટર ક્યુબ એમને રહેવા દીધા હજાર લિટર તો અહીંયા હજાર છે અને દસની ત્રણ ઘાત કહેવાય અને મિલી એટલે તો એની દસ આ હજાર એમ એલ એટલે દસની ત્રણ એમ એલ તો મીટર ક્યુબ બરાબર દસની છ ઘાત એમ દર્શાવી શકાય બરાબર છે ચાલો એ જ રીતે અહીંયા કેટલાક રૂપાંતરણો આપ્યા છે મિલી લીટર બરાબર ખાલી જગ્યા ડેસી મીટર ક્યુબ ચાલો જોજો મિત્રો અહીંયા ધ્યાન આપજો બરાબર મીલી એટલે મીલી એટલે કેટલા દસની ત્રણ લીટરના લિટર એ લિટર એટલે અહીંયા જો દસની કઈ રીતે બન્યું તો કે એક મીટર ક્યુબ બરાબર દસની ત્રણ ઘાટ લિટર તો લિટર બરાબર એકના છેદમાં દસની ત્રણ મીટર ક્યુબ તો લિટર એટલે દસની માઇનસ ત્રણ મીટર ક્યુબ તો એનું રૂપાંતરણ જો અહીંયા કરેલું છે બરાબર લિટર એટલે ઓકે તો અહીંયા દસની માઇનસ ત્રણ ગુણ્યા દસની માઇનસ ત્રણ તો અહીંયા એમ ક્યુબની જગ્યા પર તમારે ડેસી મીટર ક્યુબ જોઈએ અહીંયા કારણ કે એમ છે તો ત્યાં ડેસી મીટર તમારે જોઈએ તો દસની માઇનસ છ મીટર તો મીટર હવે એને રૂપાંતરણ કરો તો દસની માઇનસ છ તો દસની એક તો અહીંયા તમારે ડેસી ડેસી એટલે દસની માઇનસ એક ગુણ્યા દસની એક એટલે એનું રૂપાંતરણ એક થઈ ગયું એની ગુણ્યા મીટર ક્યૂબ એટલે ત્યાં રૂપાંતરણમાં બની ગયું દસની માઇનસ વન ગુણ્યા મીટર બરાબર ડેસી મીટર તો આના બરાબર આખા રૂપાંતરણ બરાબર ડેસીમીટર ક્યુબ તો દસની માઇનસ છ ગુણ્યા દસની ત્રણ ડેસીમીટર ક્યૂબ તો મિલીલીટર બરાબર દસની માઇનસ ત્રણ ડેસીમીટર ક્યૂબ આ રીતે એનું રૂપાંતરણ કરી શકાય ચાલો ત્યાર પછી છે અહીંયા કેટલાક સૂત્ર કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો લંબાઈ એક મીટર પહોળાઈ એક મીટર ઊંચાઈ એક મીટર એક મીટરના સેન્ટીમીટર કેટલા તો કે સો સેન્ટીમીટર થાય અહીંયા પણ હવે તો આ સો ગુણ્યા સો ગુણ્યા સો એટલે દસની માઇનસ છ ગુણ્યા દસની ત્રણ ઘાત લિટર કારણ કે એક એમ એલ બરાબર દસની માઇનસ ત્રણ તો દસની છ ગુણ્યા દસની માઇનસ ત્રણ લિટર એટલે દસની ત્રણ લિટર બરાબર હજાર લિટર થઈ ગયું તો એવી જ રીતે આ બધા રૂપાંતરણો આપેલા છે એ રૂપાંતરણોને તમારે જોવાના રહ્યા બરાબર છે એક સેન્ટીમીટર ક્યુબ એટલે ક્યુબિક કહેવાય ક્યુબિક એટલે સેન્ટી ક્યુબિક બરાબર એક એમએલ તો એક મીટર ક્યુબ બરાબર દસની ત્રણ લિટર તો એક દેશી મીટર ક્યુબ બરાબર એક લિટર તો એક લિટર બરાબર દસની માઇનસ ત્રણ મીટર ક્યુબ આવી જ રીતે આનું પણ રૂપાંતરણ આપ્યું છે તમે જોજો આ બધા રૂપાંતરણો છે કદને અનુલક્ષીને એક એક્ઝામ્પલ અહીં આપેલો છે એક લમગન ટાંકીની લંબાઈ એક લમઘન ટાંકીની લંબાઈ દસ સેન્ટીમીટર પહોળાઈ સિત્તેર સેન્ટીમીટર સોરી લંબાઈ દસ સેન્ટીમીટર પહોળાઈ સિત્તેર સેન્ટીમીટર અને ઊંચાઈ વીસ સેન્ટીમીટર છે તો તેમાં કેટલા લિટર પાણી ભરાય તો તમે અગાઉ દાખલો ગણી ગયા હતા લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો એનો કેટલા તો કે બરાબર ચૌદ હજાર સેન્ટીમીટર ક્યુબ થયું હવે એક સેન્ટીમીટર ક્યુબ બરાબર એક એમ તો ચૌદ હજાર સેન્ટીમીટર ક્યુબ બરાબર કેટલા તો એનો ગુણાકાર તમે કરશો એટલે એમાં કેટલા લિટર તો અહીંયા ચૌદ હજાર એમએલ છે અને લીટરમાં ફેરવો કેટલા વડે ભાગવાના હજાર વડે એટલે ચૌદ લીટર પાણીમાં ભરી શકાય તો આવી રીતે કેટલાક રૂપાંતરણો એ કદના હતા જેને આપણે જોયા હવે નવો એક પ્રશ્ન છે ઘનતા સમજાવો બે અથવા ત્રણ માર્કમાં પૂછે ઘનતા તો ઘનતા એટલે શું તો અહીં તમે જો ઘનતાનું સૂત્ર શું છે એની સંજ્ઞા ડેન્સિટી ઘનતા એટલે ડી તો ડી ઘનતા બરાબર દળના છેદમાં કદ તો ઘનતાનું સૂત્ર શું છે મિત્રો દળના છેદમાં કદ હવેની વ્યાખ્યા જોઈએ તો અહીંયા અહીંયા છેદમાં કદ છે કોઈ પણ વસ્તુ છેદમાં હોય તો આપણે એકમ બોલીએ છીએ એટલે જોઈએ બોલીએ આપણે એકમ કદમાં રહેલા છે પદાર્થના દ્રવ્યના જથ્થાને તો અહીંથી આપણે બોલીશું એકમ કદમાં રહેલા પદાર્થના દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે એકમ કદમાં રહેલા પદાર્થના દ્રવ્યના જથ્થાને ઘનતા કહે છે તો વ્યાખ્યા સમજાય છે મિત્રો તો ઘનતા એટલે દળના છેદમાં કદ આમ ઘનતા પ્રતિ એકમ કદના જથ્થાનું દળ છે પ્રતિ એકમ કદ પ્રતિ એટલે છેદમાં એકમ કદના અહીંયા જુઓ જથ્થો છે તો એકમ કદ અને દળ એ બેનો જથ્થો તો ઘનતા ઘનતા બરાબર દળના છેદમાં કદ તો દળનો એસા એકમ કિલોગ્રામ કદનો એસા એકમ મીટર ક્યુબ બરાબર કિલોગ્રામ અપન મીટર ક્યુબ તો ઘનતાના એકમથી કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ બરાબર છે આ એક ઉપજાવેલ એકમ અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર માઇનસ ક્યુબ ઉપજાવેલ એકમ છે બરાબર ઘનતા ઓકે ઘનતાનો એસા એકમ કિલોગ્રામ અપન મીટર ક્યુબ અથવા કિલોગ્રામ ઇન્ટુ એમ માઇનસ ત્રણ ચાલો ઘનતાના તમને એમ પૂછે નાના એકમો કયા તો કિલોગ્રામનો નાનો એકમ ગ્રામ મીટરનો નાનો એકમ સેન્ટીમીટર તો ઘનતાનો મોટો એકમ થયો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ અથવા ઘનતાનો નાનો એકમ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અથવા ગ્રામ પ્રતિ એમએલ ઓકે પાણીની ઘનતા મિત્રો આપણે એમ કહીએ ભાઈ મારી પાસે ઝીરો પોઈન્ટ આઠ ગ્રામ પ્રતિ એમ એલ એટલે શું થાય તો કે એક એમ એલનું વજન ઝીરો પોઈન્ટ આઠ ગ્રામ છે તેમ કહેવાય એટલે એક ગ્રામ પૂરું ન કહેવાય બરાબર છે એટલા માટે અહીં આપણે જે કંઈ પણ લઈએ છીએ તો એક એમએલ પાણીનું વજન એક ગ્રામ હોય તો સો એમ પાણીનું વજન સો ગ્રામ તો હજાર એમએલ બરાબર એક કિલોગ્રામ એટલે આપણે કોઈપણ સ્વરૂપની અંદર ઘનતા હોય તો એમને એક એમએલ વજન હોય તો આપણે કેટલા ગ્રામ લઈશું એક ગ્રામ હજાર લિટર અથવા હજાર એમએલ પાણી હોય તો આપણે એને એક કિલોગ્રામ વડે આ ખાસ યાદ રાખીશું દાખલાની અંદર જરૂર પડશે ઓકે બીજી એક વસ્તુ જેની ઘનતા એક કરતાં ઓછી હોય તે પદાર્થ પાણી ઉપર તરે અને જેની ઘનતા એક કરતાં વધારે હોય પાણીમાં શું થાય ડૂબી જાય એટલે ખાસ યાદ રાખીશું આ એકમની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ તમે તમારી તે જાતે જોઈ લેજો ઓકે એક પ્રશ્ન છે અથવા તો એક દાખલો છે એક લિટર સલ્ફ્યુરિક એસિડનું દળ એક પોઈન્ટ આઠ કિલોગ્રામ હોય તો તેની ઘનતા નક્કી કરો તો ઘનતાનું સૂત્ર શું છે ઘનતા બરાબર દળના છેદમાં કદ ચાલો દળ કેટલું આપ્યું છે એક પોઈન્ટ આઠ કિલોગ્રામ કદ કેટલું આપ્યું છે એક લિટર છે તો એક પોઈન્ટ આઠ ગુણ્યા હજાર તો કિલોગ્રામને ગ્રામમાં ફેરવા લીટરને એમએલમાં ફેરવા બરાબર એટલે આપણને એનો નાનો એકમ મળ્યો એક પોઈન્ટ આઠ ગ્રામ પ્રતિ એમ એલ બરાબર છે એવું જરૂરી નથી કે નાના એકમમાં ફેરવું જો તમે એમને એકમ રહેવા દો તો એનો એકમ બને એક પોઈન્ટ આઠ કિલોગ્રામ પ્રતિ લિટર બરાબર કિલોગ્રામ પ્રતિ લિટર એટલે મીટર ક્યુબ થઈને એક લિટર બરાબર મીટર ક્યુબ એના પરથી તો આ રીતે એનો જવાબ મેળવી શકાય ચાલો એક નવો પ્રશ્ન છે તો ઘનતા સમજ્યા આપણે તો સૌથી પહેલા દળ સમજ્યા ત્યારબાદ ઘનતા પછી કદ અને હવે આવે છે તાપમાન તો મિત્રો તાપમાન તાપમાન એટલે શું તો કે પદાર્થમાં રહેલી ઉષ્મીય ઉર્જાનું સ્તર તાપમાન એટલે શું પદાર્થમાં રહેલી ઉષ્મીય ઉર્જાનું સ્તર તો તાપમાન એ ઉષ્માનો જથ્થો નથી બરાબર છે ઉષ્માનો જથ્થો દર્શાવતો નથી આ તાપમાનનો એસાય એકમ કેલ્વિન છે શું છે ઓકે વ્યવહારની અંદર રોજિંદા જીવનમાં બે એકમો વપરાય છે એક અંશસેલ્શિયસ અને બીજું મેડિકલની અંદર ડોક્ટરો વાપરે તે અંશ હેરાનિટ અને ત્રીજો એસાય એકમ એ કેલ્વિન તો તાપમાનનો એસાય એકમ કેલ્વિન છે તાપમાનનો એસાય એકમ કેલ્વિન છે ઓકે આ બંને સાપેક્ષ છે માટે ડિગ્રી દર્શાવે સાપેક્ષ જ્યારે કેલ્વિન એ નિરપેક્ષ છે એટલે એને ડિગ્રી વડે દર્શાવી શકાય નહીં આમાં સાપેક્ષની સરખામણી કરી શકાય ઓકે હવે કેટલાક સેલ્સિયસ અને અંશ ફેરનીટ વચ્ચેના સંબંધ છે મિત્રો ત્રણ સૂત્ર તમે યાદ રાખશો એટલે અંશ સેલ્સિયસને અંશ ફેરનીટમાં રૂપાંતરણ કરી શકાય અંશ સેલ્સિયસને કેલ્વિનમાં રૂપાંતરણ કરી શકાય એના માટેના મેં અહીંયા તમને સૂત્રો કેટલાક સમજાવ્યા છે બરાબર આ સૂત્ર ત્રણ તમને આવડતા હોવા જોઈએ બરાબર છે આ એક સૂત્ર આ બીજું અને આ ત્રીજું બરાબર છે ત્રણ સૂત્રમાં બાકી મેં સમજાવ્યું છે ને સૂત્ર ત્રણ જ છે ઓકે પહેલું સૂત્ર અંશ ફેરેનિટ બરાબર તો કે કોની કોની વચ્ચે સંબંધ કહ્યો છે તમને અંશ સેલ્શિયસ અને અંશ ફેરેનિટ વચ્ચેનો સંબંધ દર્શાવો તો અંશ ફેરનિટ બરાબર નવના છેદમાં પાંચ ગુણ્યા અંશ સેલ્સિયસ વધતા બત્રીસ બરાબર છે આ સૂત્ર તમારે ન લખવું હોય તો અથવા આ લખો અંશ ફેરનિટ બરાબર નવના છેદમાં પાંચ અંશ સેલ્શિયસ વધતા બત્રીસ હવે સમજી લો કે મેં આ આ દૂર કરી દેવું છે તો અંશ ફેરનીટ બરાબર આ બેનો ભાગાકાર કરશો ને એક પોઈન્ટ આઠ મળશે અંશ સેલ્શિયસ વધતા બત્રીસ તો સૌથી સરળ સૂત્ર કયું પડે મિત્રો આવડું પડે અંશ અંશફેરોનિટ બરાબર એક પોઈન્ટ આઠ ઇન્ટુ અન સેલ્શિયસ બત્રીસ ખ્યાલ આવે છે આ અથવા આ ઓકે હવે આમાંથી હું અનસેલ્શિયસને સૂત્રનો કરતાં બનાવ અનસેલ્શિયસને તો શું બને અનસેલ્શિયસ બરાબર અહીંથી અનસેલ્શિયસ બાર આવ્યા બરાબર અંશફેરોટ માઇનસ બત્રીસ છેદમાં એક પોઈન્ટ આઠ તો મને બે સૂત્ર મળ્યા બે સૂત્ર મળ્યા એક અંશ ફેરોનિટનું અને બીજું અંશે આ બે મોસ્ટ આઈમ્પી સૂત્ર છે બરાબર યાદ રાખીશું બરાબર છે અંશ ફેરાનીટ તો તમને રકમમાં અંશ સેલ્સિયસ આપવું હોય અને તમને એમ કહે અંશ ફેરાનીટ શોધો તો મિત્રો અહીંયા અંશ સેલ્શિયસની કિંમત મૂકી દેવાની તો અંશ ફેરાનીટ મળી જાય ઓકે તમને રકમમાં અંશ ફેરાનીટ આપવી હોય અને એમ કહે અંશ સેલ્સિયસ શોધો તો મિત્રો અહીંયા અંશ ફેરેનિટની કિંમત મૂકી દેવાની બસ ખતમ ઓકે તો આ બે સૂત્ર મોસ્ટ આઈમ્પી છે આ બે રૂપાંતરણ કરેલા છે આ આ આ બે સૂત્ર એક જ છે પણ એમાંથી આ સૂત્ર બન્યું અને આમાંથી આ સૂત્રને કરતા બનાવવું બરાબર છે જો તમે આમાં ડાયરેક્ટ તમે અંશ સેલ્સિયસને સૂત્રનો કરતાં બનો તો આ વ્યસ્ત થઈ જાય તો પાંચના છેદમાં નવ ઇન્ટુ અંશ ફેરોનેટ માઇનસ બત્રીસ બરાબર છે આ બે અથવા આ તો આ બે સરળ પડશે આપણને બરાબર છે ઓકે અંશ ફેરોનેટમાંથી પહેલાં બત્રીસ બાદ કરો પછી જે જવાબ આવે તેને પાંચની નવ વડે ગુણો બરાબર પાંચ વડે ગુણો અને નવ વડે ભાગાકાર કરો જે આમાં દર્શાવેલું છે એ તો તમને ખ્યાલ જ છે પણ મેં નોટ એટલા માટે મૂકી છે કે તમે ગણતરીમાં અને તમને નિયમ ખબર છે ભાગુ ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ બાકી એ પ્રમાણે ચાલો બીજો સંબંધ છે અંશ સેલ્શિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ તેનું સૂત્ર છે કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ વધતા બસો તોંતેર પોઈન્ટ પંદર પણ મિત્રો બસો તોંતેર પોઈન્ટ પંદર નથી લેતા સરળતાથી ગણતરી કરવા માટે પોઈન્ટ પંદરને અવગણી દે છે એટલે ત્યાં ને પંદર સોરી બસો તો કેલ્વિન બરાબર અંશ સેલ્શિયસ હવે તમને કોઈ રકમમાં અંશેલ્શિયસનું મૂલ્ય આપ્યું હોય તો એ મૂકી દેવાનું એટલે તમને કેલ્વિન મળી જશે ઓકે ચાલો ત્રીજો સંબંધ છે અંશ ફેરનિટ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ તો કેલ્વિન બરાબર અંશલ્શિયસ વધતા બસો તોતેર તો કેલ્વિન બરાબર અંશ સેલ્શિયસ તો અંશ સેલ્સિયસ તમે ક્યાંથી લઈ આવશો અંશ સેલ્શિયસ તો કે અહીંયા તમે આર્યું છે અંશ સેલ્શિયસનું સૂત્ર શું હતું અંશ ફેરાનીટ માઇનસ બત્રીસ છેદમાં એક પોઈન્ટ પાંચ તો મેં અંશ સેલ્શિયસની આ જગ્યાએ મેં આ સૂત્ર મૂકી દીધું મૂક્યું ખ્યાલ આવે છે મિત્રો પ્લસ બસો તોંતેર ઓકે તો તમારી પાસે આ કેલ્વિન માટેનું આ ત્રણ સૂત્રો હવે તમને અંશ સેલ્સિયસ આપવું હોય અંશ ફેરાનીટ આપવું હોય તો એકબીજામાં રૂપાંતરણ કેવી રીતે થાય એની પણ ગણતરી કરી શકે આ સૂત્ર ઉપરથી અંશ સેલ્શિયસ પણ શોધી શકાય અંશ સેલ્શિયસને સૂત્રનો કરતા બનાવો તો કે માઇનસ બસો તોતેર કેલ્વિન આપેલા હોય અને અંશ સેલ્સિયસ શોધવાનું કે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો ઓકે મિત્રો એટલે કે ઝીરો અંશ સેલ્સિયસ બરાબર બત્રીસ અંશ ફેરનીટ બરાબર બસો તોંતેર કેલ્વિન કોઈ દી અહીંયા ડિગ્રી કેલ્વિન બોલાતું નથી ચાલો શૂન્ય કેલ્વિનથી નીચું તાપમાન શક્ય નથી ક્યારેય માઇનસ પાંચ કેલ્વિન કે માઇનસ દસ કેલ્વિન કોઈથી લખાતું નથી ખાસ યાદ રાખીશું પરંતુ અંશ સેલ્સિયસ અને અંશ ફેરેનિટનું ઋણ મૂલ્ય શક્ય છે દાખલા તરીકે માઇનસ દસ અંશ સેલ્શિયસ માઇનસ દસ અંશ ફેરેનીટ એટલે શૂન્ય કેલ્વિન તાપમાને વાયુનું કદ કેવું થઈ જાય છે શૂન્ય ઓકે શૂન્ય કેલ્વિન તાપમાન જે નિરપેક્ષ તાપમાન છે બરાબર છે નિરપેક્ષ તાપમાન જે ડિગ્રી વડે દર્શાવી શકાતું નથી ઓકે આ તાપમાન વિશે હવે એના કેટલાક અગત્યના એક્ઝામ્પલ છે બરાબર મિત્રો લખજો અને જોજો પાણીનું ઠાર બિંદુ યાની કે ગલન બિંદુ બરાબર જીરો અંશ સેલ્સિયસ ખાલી જગ્યા કેલ્વિન અને ખાલી જગ્યા અંશ ફેરનીટ તો કેલ્વિન બરાબર અંશ સેલ્સિયસ તો અંશ સેલ્સિયસ કેટલા છે જીરો મૂકી દો અને કેલ્વિન બરાબર બસો તોતેર તો અહીં બસો તોતેર મળી ગયા હવે અંશ ફેરનીટ મેળવીએ તો અંશ ફેરનીટનું સૂત્ર આગળ તમને ખબર હતી એક પોઈન્ટ આઠ ગુણ્યા अंश सेल्सियस બત્રીસ કેટલા છે 0 તો આ ઝીરો થઈ ગયું બત્રીસ થઈ ગયું તો અહીંયા ઝીરો અંશ સેલ્શિયસ બરાબર બત્રીસ અંશ ફેરાનીટ બરાબર બસોને થઈ ગયું સાબિત હમણાં આપણે કહેલું ને અહીંયા કહેલું જુઓ મિત્રો કહેલું ઝીરો અંશ સેલ્શિયસ બરાબર બત્રીસ અંશ ફેરાનીટ બરાબર બસોને સાબિત થઈ ગયું ને તો અહીંયા તમે જોઈ શકો છો આરામથી બરાબર છે ચાલો પાણીનું ઉત્કલન બિંદુ પાણીનું ગલન બિંદુ જીરો અંશ સેલ્સિયસ હોય તો પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય સો અંશ સેલ્સિયસ ત્યારે તેના કેલ્વિન કેટલા થાય અને અંશ ફેરાનીટ કેટલા થાય તો હવે મિત્રો તમે ગણી શકો અંશ સેલ્સિયસ કેટલા છે સો મૂકી દો બસો તોતેર પ્લસ સો એટલે ત્રણસો તોતેર થઈ ગયા અંશ સેલ્સિયસ કેટલા છે સો એ મૂકી દો એક પોઈન્ટ આઠ ગુણ્યા સો બરાબર વત્તા બત્રીસ તમે જુઓ તો અંશ ફેરાનીટ કેટલા થઈ ગયા બસો બાર હવે તમને કોઈ પૂછે પાણીના ઉત્કલન બિંદુ કેટલું તો કે સો અંશ સેલ્સિયસો ત્યારે અંશ કેટલા અંશ અંશ ઓકે કયા તાપમાને સેલ્સિયસ બરાબર માઇનસ ચાલીસ અંશ ફેરેનીટ થાય તો અંશ ફેરાનીટ બરાબર એક પોઈન્ટ આઠ ચાલો અંશ સેલ્શિયસ મૂકી દે મૂકી દીધું બાકીની ગણતરી તમને ખ્યાલ છે ઓકે તમે જોશો એટલે વધારે ખ્યાલ આવશે ઓકે આગળ વધીએ મિત્રો હવે કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરાનીટના મૂલ્યો સમાન હોય મેં તમને અહીંયા ત્રણ રીતે ગણતરી આપી છે એમાંથી તમને જે ગણતરી સરળ પડે એને અપનાવવા ઓકે પહેલી ગણતરી છે અંશ અંશફેરેનિટ બરાબર નવના છેદમાં પાંચ અંશ સેલ્સિયસ વધતા બસો સોરી બત્રીસ હવે ધારી લો કે આ બેને આપણે એફ અને અંશ સેલ્શિયસ અંશ ફેરેનિટ અને અંશ સેલ્સિયસ એના બરાબર એક્સ ધારી લઈએ કારણ કે એના બેના મૂલ્ય નથી આપેલા આપણે ધારી લઈએ તો અંશ ફેરેનિટ એટલે એક્સ અને અંશ સેલ્સિયસ એટલે એક્સ આપણે ધારી લીધા છે ઓકે તો હવે પાંચ ગુણ્યા એક્સ છે અને એક્સ માઇનસ બત્રીસ તો પાંચ એટલે આ બાજુ ગુણાકાર એટલે એક્સ માઇનસ બત્રીસ બરાબર અને આની એ ગુણાકાર કરો તો પહેલાં આ બાજુ ગુણાકાર એટલે પાંચ ગુણ્યા એક્સ માઇનસ બત્રીસ અને આ બાજુ બરાબર પાંચ એક્સ માઇનસ માઇનસ એકસો સાઠ બરાબર નવ એક્સ બરાબર બત્રીસ અને પાંચ ઓકે તો અહીંયા પાંચ એક્સ છે પાંચ એક્સ એમાંથી નવ એક્સ બાદ કરી દો એટલે કેટલા વધી ગયા ચાર એક્સ માઇનસ એકસો સાઠ વધ્યા તો અહીંયાનો ગુણાકાર કર્યો છે પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ પાંચ ગુણ્યા બત્રીસ એટલે માઇનસ સાઠ ઓકે તો આવી રીતે એનું રૂપાંતરણ તમે કરો તો એનો એક્સ ચાલીસ અંશ સેલ્સિયસ તમારો જવાબ આવે તો એક્સને સૂત્રનો કરતાં બનાવો એટલે એકસો સાઠ ભાગ્યા ચાલીસ એટલે ચાલીસ થઈ ગયા તો એકસો સાહીઠ ભાગ્યા ચાર એટલે ચાલીસ અંશ સેલ્શિયસ અહીંયાનો જવાબ આવશે અથવા બીજી રીતે અંશ ફેરનીટ બરાબર એક પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ વધતા બત્રીસ તો આને તમે ધારી લો આપણે એટલે ધાર્યા તેમ જ બરાબર કારણ કે આને બેના મૂલ્ય નથી એટલે એક્સેક્સ ધારી લીધા હવે માઇનસ બત્રીસ અનસેલ્સિયસ આ બાજુઓ બરાબર એક પોઈન્ટ આઠ એક્સ માઇનસ એક્સ તો માઇનસ બત્રીસ ના માઇનસ બત્રીસ બરાબર ચાલો આ જે છે એમાંથી એકને બાદ કરી દો તો આમાંથી એકને બાદ કરો એટલે કેટલા વધે એક માઇનસ એક્સ એટલે એમાંથી વધે ઝીરો પોઈન્ટ આઠ એટલે એક પોઈન્ટ આઠ ગુણ્યા એક્સ છે એમાંથી એક એક્સ બાદ કર દો અથવા તમને ન ખ્યાલ આવે તો એક પોઈન્ટ આઠ માઇનસ એક એટલે ઝીરો પોઈન્ટ આઠ ગુણે એક્સ તો એક્સને સૂત્રનો કરતાં બનાવત માઇનસ બત્રીસના છેદમાં ઝીરો પોઈન્ટ આઠ બરાબર માઇનસ ચાલીસ અંશ સેલ્સિયસ તો આ બીજી રીત થઈ ગઈ અથવા સૌથી સરળમાં સરળ પદ્ધતિ પણ નીચે છે તમને અગાઉ સૂત્ર તમે ભણી ગયા અંશ ફેરાનિટ બરાબર નવના છેદમાં પાંચ અંશ સેલ્સિયસ વધતા બત્રીસ તો અંશ ફેરેનિટ બરાબર અંશ સેલ્શિયસ મૂકતા કારણ કે બેના મૂલ્યો સમાન જેવું કીધું છે ને તો તમે અંશ ફેરાનીટ બરાબર અંશ સેલ્શિયસ મૂકી શકો કે ન મૂકી શકો મૂકી શકીએ તો અંશ ફેરેનિટ બરાબર અહીંયા આપણે અંશ સેલ્શિયસ મૂકી દીધું મૂકી દીધું બરાબર નવના છેદમાં પાંચ અંશ સેલ્સિયસ વધતા બત્રીસ ખાસ ધ્યાન રાખજો અંશ ફેરેનિટ બરાબર અંશ સેલ્સિયસ મૂક્યું છે ઓકે પાંચને ગુણો આને રે એટલે પાંચ અંશ સેલ્શિયસ બરાબર નવ અંશ સેલ્શિયસ વધતા પાંચ આને રે ગુણો એટલે એકસોને સાઠ તો પાંચ અંશ સેલ્સિયસ માઇનસ નવ અંશ સેલ્સિયસ બરાબર એકસોને સાઠ બાદ કરો એટલે માઇનસ ચાર અંશ સેલ્શિયસ બરાબર એકસો સાઠ અંશ સેલ્શિયસને સૂત્રનો કરતા બનાવો બરાબર માઇનસ એકસો સાહીઠ ભાગ્યા ચાર આવી ગયો જાવ તો ત્રણમાંથી કોઈ પણ પદ્ધતિ વડે આ મોસ્ટ આઈમ્પી છે પરીક્ષામાં પૂછાય છે બે અથવા ત્રણ માર્ક માટે કયા તાપમાને અંશ સેલ્શિયસ અને અંશ ફેરોનીટના મૂલ્યો સમાન હોય તો એ છે માઇનસ ચાલીસ અંશ સેલ્શિયસ બસો આગળનો એક દાખલો છે બસો ત્રાણું કેલ્વિન બરાબર કેટલા ફેરોનીટ તો અંશ સેલ્શિયસ બરાબર કેલ્વિન માઇનસ બસો તોંતેર કેટલા કેલ્વિન આપ્યા છે મિત્રો બસો ત્રાણું માઇનસ બસો તોંતેર આવડે છે હવે અંશ ફેરાનીટ બરાબર કારણ કે તમને ફેરનિટ કહ્યા છે તો અંશ ફેરાનિટનું સૂત્ર તમારી પાસે છે એમાં અંશ સેલ્સિયસ કેટલા આવ્યા વીસ અહીંયા મૂકી દ્યો છે ખ્યાલ આવે છે એટલે તમને મળશે અંશ ફેરનિટ બરાબર અડસઠ એવી જ રીતે આગળનો એક દાખલો છે પચીસ અંશ સેલ્શિયસ બરાબર ખાલી જગ્યા અંશ ફેરેનિટ ખાલી જગ્યા કેલ્વિન તો અંશ ફેરેનિટ બરાબર સૂત્ર છે આપણી પાસે એક પોઈન્ટ આઠ ઇન્ટુ અંશ સેલ્સિયસ વધતા બત્રીસ તો અંશ સેલ્સિયસ કેટલા આપ્યા છે પચીસ એટલે મેં ડાયરેક્ટ મૂકી દીધા છે ચાલો ગુણાકાર કરશો એટલે પિસ્તાલીસ વત્તા બત્રીસ આ બેનો ગુણાકાર કરો એટલે પિસ્તાલીસ બત્રીસ તો અંશ ફેરેનિટ કેટલા આવ્યા સત્યોતેર આવ્યા ચાલો કેલ્વિનનું તો કેલ્વિનનું સૂત્ર શું છે બરાબર અંશ સેલ્સિયસ વધતા બસો તોતેર અંશ સેલ્સિયસ કેટલા આપ્યા છે પચીસ સરવાળો કરી દો મળી જાય તો આવી રીતે એના કેટલાક એક્ઝામ્પલ આપણને પૂછાય છે એવા પણ આગળના એક્ઝામ્પલ છે સત્યોતેર અંશ ફેરાની બરાબર ખાલી જગ્યા કેલ્વિન ખાલી જગ્યા અંશ સેલ્સિયસ તમે જોઈ લેજો એવું લાગે તો વિડીયોને પોઝ કરી દેવાનો અને આ જે પેજ ઉપરના દાખલા છે એ તમે પહેલાં રકમ લખો અને જાતે ગણવાની કોશિશ પણ કરજો બરાબર એટલે ખાસ નોટ ફરી વખત કહું છું એવું લાગે તો વિડીયો પોઝ કરી લેવાનો ખાલી રકમ લખી લેવાની એક રકમ બે ત્રણ અને ચાર ચાર રકમ લખીને જાતે શોધો સૂત્ર આગળ છે જ બરાબર છે સૂત્ર તમે નોટબુકમાં લખ્યા પણ હશે જાતે ગણો જેટલી તમે જાતે પ્રેક્ટિસ કરશો અને પછી તમે વિડીયો ચાલુ કરો અને પછી તમે એની સરખામણી કરતા જજો ઓકે મિત્રો તો આ રીતે એને સરળતાથી ગણી શકાય છે ઓકે ચાલો ત્યારબાદ છે માનવ શરીરનું તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા અંશ ફેરેનિટ બરાબર ખાલી જગ્યા કેલ્વિન અહીંયા આપણું નામ આપ્યું છે માનવ શરીરનું તાપમાન આની જેમ જ છે અગાઉ જે આપણે ભણ્યા એની જેમ જ છે તો તમે જોજો બરાબર છે હવે અહીંયા જાણકારી માટે તમને એક આપ્યું છે કે કેલ્વિન અને અંશ ફેરેનિટ વચ્ચેનો સંબંધ મેળવવાનો કે તો કેલ્વિનનું સૂત્ર તમે જાણો છો પછી અંશ સેલ્શિયસને સૂત્રનો કરતાં બનાવો બરાબર એટલે સમીકરણ એક હવે અંશ ફેરેનિટ બરાબર તમે સૂત્ર જાણો છો પાંચ ગુણ્યા અંશ ફેરેનિટ બરાબર નવ અંશ સેલ્સિયસ વત્તા પાંચ ગુણ્યા બત્રીસ એટલે એકસો સાઠ થઈ જાય તો અંશ સેલ્સિયસને સૂત્રનો કરતાં બનાવો તો પાંચ અંશ ફેરેનિટ માઇનસ એકસો સાઠ છેદમાં નવ તો આ સમીકરણ એક અને આ સમીકરણ બે તો અંશ સેલ્શિયસના મૂલ્યો સમાન છે તો બેને સરખાવવા પડે આ બે ખ્યાલ છે ને તમને બરાબર છે તો સમીકરણ એક અને બેને સરખાવતા તો સમીકરણ એક કોણ હતું કે માઇનસ બસો તોતેર સમીકરણ બેમાં કોણ હતું પાંચ અંશ ફેરોનીટ માઇનસ એકસો છેદમાં નવ તો કેલ્વિન બરાબર પાંચ અંશ ફેરનીટ માઇનસ એકસો સાઠ છેદમાં નવ બરાબર વત્તા બસોને તોંતેર બરાબર છે અહીંયા તો અહીંયા આપણે કેલ્વિન બરાબર બસોને કેલ્વિન માઇનસ બસોને તોંતેર અહીં ત્રણ હવે અથવા આને તમારે એમ રૂપાંતરણ ન કરો તો પાંચ અંશ ફેરાનીટને સૂત્રનો કરતાં બનાવો માઇનસ બસો તેર ગુણ્યા નવ વત્તા એકસો સાઠ તો રૂપાંતરણ છે છે અથવા હવે તમને બીજા પણ દાખલા અહીંયા આપ્યા છે સાઠ અંશ ફેરનીટ બરાબર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ વિડીયોને પોઝ કરો જાતે ગણો અથવા એકદમ ટૂંકું તમને આ પદ્ધતિ લાંબી લાગતી હોય તો એકદમ શોર્ટકટમાં પદ્ધતિ અહીંથી આપી છે અથવા આ પદ્ધતિ અહીંથી તમે જોજો બરોબર છે તો એકદમ ટૂંકમાં આનો પણ પંદર પોઈન્ટ પંચાવન અંશ સેલ્સિયસ જવાબ આવ્યો એ આપણે લાંબી ગણતરી હતી એના બદલે મેં તમને કીધું ને અથવાના સૂત્ર વાપરજો તો અથવાના સૂત્રનો ઉપયોગ કરીને પણ એનો જવાબ મેળવી શકાય છે ઓકે મિત્રો તો આવી રીતે